हेलो फ्रेंड्स, हूँ कुशल अग्रवाल। आप सौनु मारी यूट्यूब चैनल मैथ जोन नी अंदर स्वागत करू छू। आज आपणे धोरण 10 गणित विषयना प्रकरण 2 बहुपदीओनी चर्चा करवा जई रह्या छे, जेनो पार्ट 1 आपणी समक्ष हाजर थशे। आ वीडियो ने संपूर्ण जोशो, अने जो आ वीडियो तमने सौने गमे तो लाइक शेर एंड सब्सक्राइब जरूर करजो, जेथी आपणे मारा नवा वीडियोना नोटिफिकेशन झड़पथी मळी रहे। विषय गणित प्रकरण नंबर 2 बहुपदीओनी आज आप चर्चा करवा जई रहा छे। आ प्रकरण अपना बोर्ड की परीक्षा माटे 6 मार्क्स माटे इम्पोर्टंट प्रकरण छे, जेमा एक प्रश्न 1 मार्क्स नो, एक प्रश्न 2 मार्क्स नो, अने एक प्रश्न 3 मार्क्स नो, एम करीने टोटल 6 गुण आपणने आ प्रकरण माथी मळी शके छे। आम तो आ प्रकरण खूब सरल छे, अने धोरण 9 मां पण आपणे આ પ્રકરણ વિશે ઘણું બધું શીખી આવેલા છે। જોવા જઈએ તો ધોરણ 10 ની અંદર આ પ્રકરણ સાથે આપણા બીજા 2 પ્રકરણ સંકળાયેલા છે, જેમ કે પ્રકરણ નંબર 3 અને પ્રકરણ નંબર 4। આની સાથે જ કંઈક ને કંઈક સંબંધ ધરાવતું હોય છે। હવે આપણે પ્રકરણની શરૂઆત કરતાં પહેલાં આ પ્રકરણ સાથે સંકળાયેલા કેટલાક શબ્દોની ચર્ચા કરી લઈએ, જે આપણા માટે ખૂબ અગત્યની છે। આપ સૌ આના વિશે જાણો જ છો, છતાં પણ આપણે ઝડપથી આની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। નામ છે બહુપદીઓ। બહુપદીઓને અંગ્રેજીમાં પોલિનોમિયલ્સ કહે છે। જેમાંના શબ્દોની ચર્ચા કરવામાં પહેલી વાત આવે છે ચલ। ચલ એટલે કે વેરિયેબલ। ચલ એ એક એવી રાશિ છે, એક સંજ્ઞા છે કે જે કિંમત સતત બદલાતી રહે છે। એ એક સંજ્ઞા છે, જેમ કે એક્સ, વાય, ઝેડ વગેરે। આપણે વર્તુળની વાત કરીએ, વર્તુળમાં આપણે કહીએ છીએ કે ભાઈ 2 સેન્ટીમીટરનું વર્તુળ દોરો, 3 સેન્ટીમીટરનું વર્તુળ દોરો, તો આ ત્રિજ્યા છે જે સતત બદલાતી રહે છે। તો આર જે છે, આપણે ત્રિજ્યાને આર વડે, રેડિયસ આર વડે ડિફાઈન કરીએ છીએ, આપણે દર્શાવીએ છીએ, તો આર પણ છે એક સંજ્ઞા છે, બરાબર। પછી છે અચળ। અચળ આપણે બોલવા માટે અચળ બોલીએ છીએ, પણ હકીકતમાં અચલ છે। અચલને અંગ્રેજીમાં કોન્સ્ટન્ટ્સ કહે છે। આ પણ એક એવી કિંમત છે, સંજ્ઞા છે કે જે ચોક્કસ છે, જે બદલાઈ શકવાની નથી। હું કેવું છું, ધારો કે હું આપણે એમ કહીએ છીએ કે કોઈની પાસે 5 ચોકલેટ છે, તો ફિક્સ થઈ ગયું કે 5 ચોકલેટ છે, તો 5 એક સંખ્યા થઈ ગઈ, એ અચળ છે। ઉદાહરણમાં નીચે તમે જોઈ શકો છો 4 - 5 - 87, 9/15 વગેરે। પછી આવે છે પદ। પદ એટલે કે ટર્મ। ચલ કે અચલ, એટલે કે ચલ હોય અથવા અચલ હોય, કે પછી ચલ અને અચલ વચ્ચે ગુણાકાર ભાગાકારની ક્રિયા કરવામાં આવે, ચલ અને અચલ વચ્ચે ગુણાકાર કે ભાગાકારની ક્રિયા કરવામાં આવે, અને જે આપણે સંજ્ઞા બને, જે પદ બને, જે સંખ્યા બને છે, એને આપણે પદ કહી શકીએ છીએ। તમે નીચે ઉદાહરણમાં જોઈ શકો છો 3 ફિક્સ છે, એ અચળ છે, તો 3 એક પદ થઈ ગયું। બીજું પદ તમે જોઈ શકો છો એક્સ, એ ચલ છે, આ પણ એક પદ છે। પછી તમે જોઈ શકો છો ગુણાકારનો સંબંધ છે ચલ અને અચળ વચ્ચે, એટલે 3 અને 3x, તો 3 અને x વચ્ચે ગુણાકારનો સંબંધ છે, 3/x, x/3, ચલ અને અચળ વચ્ચે ભાગાકારનો સંબંધ છે, તો આ એક પદ છે। આ બધા પદોની સંખ્યા, જેના પરથી આપણે બેઝિક પદાવલી બનાવી શકીએ છીએ। જ્યારે 2 પદોની વચ્ચે સરવાળા કે બાદબાકીના ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે, ત્યારે આપણને પદોની સંખ્યા મળે છે, અને જેને આપણે બેઝિક પદાવલી કહી શકીએ છીએ। ઉદાહરણમાં તમે જોઈ શકો છો x + 3, x એક ચલ છે, 3 અચળ છે, પરંતુ આ 2 પદોને વત્તાકારની નિશાની વડે અલગ કરવામાં આવ્યા છે, તો આ 2 પદો હોવાથી તેને દ્વિપદી બહુપદી પણ કહેવામાં આવે છે। બીજું છે x/7 + y + 8 = 83, એમાં જોઈ શકો છો તમને 3 પદો જોવા મળે છે, આ પણ એક બેઝિક પદાવલી છે। પછી છે 7y, આ એક જ પદ છે, અને એક પદી બહુપદી કહી શકાય છે। એવી જ રીતે ચલોના આધારે પણ બહુપદીના પ્રકાર પાડી શકાય છે, જેમ કે એક ચલ બહુપદી। એક ચલ બહુપદીમાં ફક્ત એક જ ચલનો ઉપયોગ કરવામાં આવશે, આખી બહુપદીમાં જો ફક્ત x ઉપયોગ કરવામાં આવે તો એક ચલ બહુપદી છે। જરૂરી નથી કે x જ ચલ હોય, બીજો કોઈ પણ ચલ હોઈ શકે છે। એવી રીતે દ્વિચલ બહુપદી, જો આખી બહુપદીની અંદર 2 ચલોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, તો તેવી બહુપદીને દ્વિચલ બહુપદી કહી શકાય,
એવી રીતે ત્રિચલ હોઈ શકે, જો ત્રણ ચલનો ઉપયોગ કરવામાં આવે તો ત્રિચલ બહુપદી બની શકે છે. મિત્રો, આપણે વાત કરીએ બહુપદીની ઘાત. બહુપદીમાં ચલની મહત્તમ ઘાતને બહુપદીની ઘાત કહેવામાં આવે છે. એટલે કે જે એક ચલ હશે આપણો, એ ચલની જે મોટામાં મોટી ઘાત જોવા મળશે તેને આપણે બહુપદીની ઘાત કહી શકીશું. પણ આમાં એક અગત્યની વાત આપણે ધ્યાનમાં રાખવાની છે કે ચલની જે પણ કંઈ ઘાત હશે એ ધન પૂર્ણાંક હશે, ઘરે પણ ઘાત ઋણ હોઈ શકે નહીં. હા, પરંતુ ઘાત શૂન્ય હોઈ શકે છે. જો બહુપદીની ઘાત શૂન્ય હોય તો તેને આપણે શૂન્ય બહુપદી તરીકે ઓળખી શકાય, અથવા અચળ બહુપદી તરીકે પણ ઓળખી શકાય. બહુપદીને પી ઓફ એક્સ, પી ઓફ વાય, પી ઓફ ઝેડ વગેરે સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. જે પી ઓફ એક્સ દર્શાવે છે કે બહુપદીમાં એક્સ ચલનો ઉપયોગ કરવામાં આવેલો છે. તમે ઉદાહરણમાં જોઈ શકો છો, પી ઓફ એક્સ બરાબર લખ્યું છે એક્સ સ્ક્વેર વત્તા બે એક્સ ઓછા સાત. અહીં આગળ તમને ફક્ત એક જ ચલ જોવા મળે છે, એક્સ, અને જે એક્સ ચલ છે એટલા માટે એને પી ઓફ એક્સ તરીકે દર્શાવ્યું છે. આમાં ત્રણ પદ છે, પહેલું પદ છે એક્સ સ્ક્વેર, બીજું પદ છે બે એક્સ, અને ત્રીજું પદ છે સાત, જેને વત્તા અને ઓછાથી છૂટા પાડવામાં આવ્યું છે. પહેલું છે એક્સ સ્ક્વેર, આ પદની જ્યારે વાત કરીએ તો આમાં ઘાત બે છે, તો આની ઘાત કહેવાશે બે. બે એક્સમાં ચલ એક્સ, એક્સની ઘાત એક છે, તો આની ઘાત કહેવાશે એક. અને જ્યારે ત્રીજું પદ છે સાત, જ્યારે અચળ છે, એમાં કોઈ ચલ દેખાતો જ નથી પણ હકીકતમાં ચલ છે અને એ ચલની ઘાત છે ઝીરો. પરંતુ જ્યારે આખી બહુપદીની વાત કરીએ, એક્સ સ્ક્વેર વત્તા બે એક્સ ઓછા સાત, તો આ બહુપદીની અંદર મોટામાં મોટી ઘાત બે છે, તો બહુપદીને દ્વિઘાત બહુપદી કહી શકાય અને બહુપદીની ઘાતને બે વડે ઓળખી શકાય. બહુપદીમાં ખાસ અગત્યની વાતો તમારે ધ્યાન રાખવાની છે એ છે કે જે બહુપદીમાં સામાન્ય સ્વરૂપમાં જ્યારે લખવામાં આવે છે ત્યારે ઘાતને મોટાથી નાના તરફ જતી આપણે બતાવવાની હોય છે. એટલે કે પહેલાં બે ઘાતવાળી, પછી એક ઘાતવાળી, પછી શૂન્ય ઘાતવાળી, અથવા તો જો ત્રિઘાત બહુપદી હોય તો પહેલાં ત્રણ ઘાત, પછી બે ઘાતવાળું પદ, પછી એક ઘાતવાળું પદ, પછી અચળ પદ લખવામાં આવે છે. બહુપદી બેઝિક પદાવલી, બહુપદી પોલીનોમિયલ. બેઝિક પદાવલીમાં ચલની ઋણ ઘાત ન હોય, જોયું, ચલ જે છે તેની ઘાત ઋણ ક્યારે બી હોવી જોઈએ નહીં, તેવી પદાવલીને બહુપદી કહે છે. બહુપદીનું સ્વરૂપ તમે જોઈ શકો છો, એ ઝીરો એક્સ રીસ ટુ એન. એ ઝીરો છે એ કોઈ સંખ્યા છે, અચળ છે. એક્સ રીસ ટુ એન, જે એન છે એ બહુપદી એક્સની ઘાતાંક છે, ઘાત છે, બરાબર. એક્સ ચલ છે, વત્તા કરીને બીજું પદ છે એ વન, એક્સ રીસ ટુ એન માઇનસ વન. એટલે તમે જોઈ શકો છો ઘાત એનથી એન માઇનસ વન, એટલે ક્રમશઃ ઘાત એક ઓછી થઈ છે. પછી એ ટુ, નવું ચલ અચળ આવ્યો, એક્સની એન માઇનસ ટુ, એટલે બીજી એક ઘાત ઓછી થઈ. ક્રમશઃ ચાલે છે એટલે આપણે તેને ડોટ 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 કરીને બતાવીશું. વત્તા એ એન માઇનસ વન એક્સ રીસ ટુ વન, એટલે કે છેલ્લે એક પદ એક ઘાત છે, અને તેના પછીનું જે અંતિમ પદ છે એ એન એક્સ રીસ ટુ ઝીરો. એક્સ રીસ ટુ ઝીરો એટલે કે તેની ઘાત છે શૂન્ય. અને એક્સ રીસ ટુ ઝીરો બરાબર એક થાય એટલે હંમેશા કોઈ પણ સંખ્યાને એક વડે ગુણીએ તો તેનું તે જ પદ રહેતું હોવાથી એક્સ રીસ ટુ ઝીરો આપણે હંમેશા વારે વારે પદાવલીમાં કે અથવા કે બહુપદીમાં લખતા નથી. એન એ બહુપદીની મહત્તમ ઘાત છે. એ ઝીરો, એ વન, એ ટુ બધા અચળાંક છે. અને જે ક્રમશઃ વત્તા અથવા ઓછાથી જે ક્રમશઃ છૂટા પાડવામાં આવેલા પદ છે એને બહુપદીના પદો તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, આપણે આગળની ચર્ચા પછીના સેશનમાં કરીશું. ધન્યવાદ.